મળતી માહિતી મુજબ દાંતા તાલુકાના માકણ ચંપા ગામના નારણભાઈ કાળુભાઈ ચૌહાણનો દીકરો અર્જુન ધોરણ 8માં બાલારામ સગંગ ક્ષેત્રમાં અભ્યાસ કરતો હોય છે. આ દરમિયાન બંને બાળકો વચ્ચે ઝઘડો થતાં અન્ય બાળકે શિક્ષકને રજૂઆત કરી હતી, જેના પગલે શિક્ષકે ઢોર માર માર્યો હતો. ત્યારે વાલીને પોતાના બાળકને હોળીના તહેવાર નિમિત્તે ઘરે લઈ ગયા હતા. અચાનક રાત્રિના સમયે દુખાવો થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને પૂછપરછ કરતા અર્જુને જણાવ્યું કે મારા આચાર્ય રજનીકાંત અને ઢોર માર માર્યો હશે. ત્યારે વિદ્યાર્થીના વાલીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી. બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના જિલ્લામાં આવો બનાવ બને, આવા શિક્ષકો દ્વારા ઢોર માર મારવાનો અત્યાચાર કરવામાં આવે, આ બાળકને જીવનનું જોખમ થાય તો જવાબદાર કોણ, આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ કેવા પ્રકારના પગલાં ભરશે, જેવા અનેક સવાલો વિદ્યાર્થીના વાલીના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવાની પણ ચીમકી આપી છે. દિવસ રજા પડી હતી, અર્જુનને અને કરણને બંને ભાઈઓને હું લેવા ગયો હતો અને અર્જુનને કરણને ઘરે વણ્યા અને અર્જુન કરણ બંને સુ રહેલા હતા એટલે અર્જુનને અચાનક કંઈ થઈ ગયું, દુખાવો પેટમાં ઉલટી કરતો હતો એટલે મેં પૂછ્યું આ ઉલટી કેમ કરે છે, કેમ સોજો આવી ગયા, એટલે કે મને સાહેબી માર મારે છે. મેં પૂછ્યું શું કારણથી મારે, એટલે મને કે હું વસતો હતો, એક છોકરાએ મને નોમણી પાડી ગાળો બોલતો હતો એટલે મેં એને એક થપ્પડ મારી એટલે સાહેબ જોડે ગયો એટલે સાહેબે બહુ શરબી આવી ગઈ છે એટલે સાહેબે લાકડી લેલા, લાકડી પગને પગે મારી, લાકડી પાકી એટલે પછી ગરદાપાટું સાથે માંડી ગરદાપાટું કર્યું અને ગળામાં ટૂંકું આપ્યો, પછી ઘરે લાયેલો એટલે એને એવું કીધું એટલે રાતે ડૂક્યું, અચાનક હું હળદ દવાખાને લઈ ગયો, હળદ દવાખાને લઈ ગયો એટલે દવા કરાવીને ઘરે વણી, ઘરે વણીને પછી હું સિવિલમાં લઈને જવું ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માથી સિવિલમાંથી કાઢી મૂક્યા એટલે હું અંબાજી 108મો છોકરાને લઈને ગયો, એ બે ઇન્જેક્શન આપીને ઈઠો કાઢી મૂક્યો તે તમારે આગળ જવું પડશે એટલે મેં પાલનપુર દાખલ કર્યો. 3 દિન પાલનપુર દાખલ રહ્યા, દાખલ હતો 3 દિવસથી ડૉક્ટરે રજા આપી એટલે હું પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન પાલનપુર ગયો, તે મેં અરજી આપી, હજી સુધી નિર્ણય આવ્યો નથી. અને કોના વિરુદ્ધ ફરિયાદ કરી તમે? શિક્ષકે માર માર્યો તે આચાર્ય ઉપર વિરોધ કર્યો. આચાર્યનું શું નામ છે? રજનીકાંત સાહેબ ઠક્કર. કઈ જગ્યા ઉપર? ચિત્રાચન, છગન ચિત્રાચન આદિવાસી જૂથ. રવિવારનો દિવસ હતો એટલે હું નાઈ ધોરણ વાંચતો હતો, એક છોકરાએ મને નામી પાડી, મને એક છોકરાને થાક મારી એટલે છોકરો સાહેબ બહાર જરડતો રડતો, સાહેબ પછી મને હોટી મારી, હોટી તૂટી એટલે મને ફેટું મારી પછી મને 4-5 ફેટું પેટ ઉપર મારી અને ફેટ ઉપર મારીને પછી ટૂંકું આપ્યું હતું. ત્યારે S9 ન્યૂઝની ટીમ દ્વારા શાળાના આચાર્યની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ઢોર માર મારનાર આચાર્ય રજનીકાંત ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવો કોઈ પણ પ્રકારનો બનાવ બન્યો નથી, સમગ્ર બનાવ વિશે નાની વાતનું તાંડવ કરવામાં આવતું હોય તેવું જણાવ્યું હતું. સાહેબ, જે આપના વિદ્યાર્થીનો જે બનાવ બન્યો છે ને, એના વિદ્યાર્થીના વાલી દ્વારા જે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે, શું સમગ્ર બનાવ શું છે આ બાબતનો? આવી કોઈ ઘટના ઘટી જ નથી. તો સાહેબ, એમને પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કેમ કરી છે? એ લોકો જાણે અમને શું કારણથી મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. સાહેબશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ છોકરાઓની આ બનાવ એકબીજાને લાફા લાફીનો બનાવ થયો હતો, બરાબર, જેને લઈને સાહેબ દ્વારા છોકરો બીજા નાના છોકરાને પલંગમાંથી પછાડી અને મારતો હતો અને મેં એમને જઈને છોડાયા છે, બરાબર, એટલે આ બાબતે અને મેં એ વખતે એના વાલીને ફોન કરીને પણ જાણ કરી હતી કે ભાઈ તમે આવો અને તમારો દીકરો આવી રીતના બીજા નાના બાળકોને મારે છે તો એના અહીં લઈ જાઓ. એ પછી જ્યારે હોળીની રજાઓ પડી એ વખતે એના વાલી આવ્યા, એ વખતે એમને જણાવ્યું કે ભાઈ હવે તમારા બાળકને ખાલી પરીક્ષા આપવા માટે મોકલજો, કેમ કે આ બીજા નાના છોકરાઓને મારે છે, દાદાગીરી કરે છે અને બીજા વિદ્યાર્થીઓ ઉપર એની ખરાબ અસર પડે છે, એટલે હવે વાલીના મનમાં શું હોય એ જાણે, બરાબર. આ બાબતે વાલી એવું અમને જણાવ્યું છે કે ગળદાપાટુનો માર માર્યો છે, આપના કેવું શું છે? ના ના, બિલકુલ ખોટી વાત છે, સત્યથી વિહોણી વાત છે. બીજું કે આપ દ્વારા એમના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને આ જે પ્રશ્ન ન બને એ માટેની સમાધાનની બેજની પણ ચર્ચા થઈ હતી, શું બાબતે શું કહેવું છે? હું ગયો જ નથી, બે સંસ્થા છોડી જ નથી, તો હું અહીંયા જ હાજર છું. બીજું આના વિશે કંઈ કહેવું છે? ના બસ. શું નામ આપનું?
रजनी भाई। ओके जीगर ठाकुर नो रिपोर्ट S9 न्यूज पालनपुर।